चलो विद्यार्थी मित्रों आज भाग नंबर 5 की शुरुआत करिए। जे विद्यार्थी मित्रों भाग 1 2 3 અને 4 ના જોયો હોય એ વિદ્યાર્થી મિત્રો પહેલા ભાગ 1 2 3 અને 4 જોઈ લો ત્યાર પછી ભાગ નંબર 5 જો તો વધારે ખબર પડે શું તો વધારે ખબર પડે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ભાગ નંબર 5 ની શરૂઆત કરીએ છીએ। હવે ભાગ નંબર 5 માં આપણે એક એવી થિયરી બનવાની છે એક એવી થિયરી બનવાની છે કે એ થિયરી તમારી સ્કૂલ ની એક્ઝામ માં તમારી બોર્ડ ની એક્ઝામ માં પૂછાવા માટે 100% ગેરંટી વાળી થિયરી છે। બહુ મસ્ત મજાની થિયરી છે જૂના સિલેબસ માં પણ આવે છે નવા સિલેબસ માં પણ આવે છે અને 11 સાયન્સ માં તમે આવશો 11 12 સાયન્સ માં ત્યારે પણ આ થિયરી આવશે આવશે ને આવશે બહુ મસ્ત મજાની થિયરી છે। સાહેબ એનું નામ તો કહો અમને તેનું નામ છે ઓમ નો નિયમ। કયો ઓમ વચ્ચે હ બોલાય શું બોલાય હ હ ખોળો છે કેવો છે ખોળો ગુજરાતીમાં નથી પહોંચવું આપણે ઓકે ઓમનો નિયમ શું વંચાય ને ઓમનો નિયમ તો બહુ મસ્ત મજાનો નિયમ છે ઓકે। હવે ઓમનો નિયમ હું ડાયરેક્ટ તમને ઓમનો નિયમ નથી ચલાવતો ઓકે એટલે મેન જે સ્પેસિફિક આનું જે ક્વેશ્ચન પૂછાય છે એ નથી ચલાવતો પહેલા હું તમને ઓમનો નિયમ છે શું પહેલાં તમને એ સમજાવી દઉં ત્યાર પછી આપણે મેન ઓમનો નિયમ સ્ટાર્ટ કરીએ। આ વસ્તુ ખબર પડશે કે ઓમનો નિયમ છે શું ત્યાર પછી આપણે વધારે ઓમના નિયમની ચર્ચા કરીશું। તો અત્યારે જે બોર્ડ ઉપર હું આકૃતિ દોરું છું જે અત્યારે બોર્ડ ઉપર આકૃતિ દોરું છું પહેલાં તો એની ઉપર તમે ધ્યાન આપો કે કઈ રીતે આકૃતિ દોરું છું। એક્ચ્યુઅલમાં ઓમના નિયમમાં આ બધી વસ્તુ આવતી નથી એનો જે સ્પેસિફિક એક ક્વેશ્ચન છે ઓમનો નિયમ સમજાવો ઓમનો નિયમ સમજાવો અને એનો જે એકમ છે એ એકમને વ્યાખ્યાયિત કરો એમાં એવું આવતું નથી પણ હું તમને ઓમનો નિયમ જળ મૂળમાંથી કે શું કહેવા માગે છે ઓમનો નિયમ એ સમજાવવા માગુ છું। ચલો પહેલા તો ઓમનો નિયમ ચલો હવે અહીંયા ધ્યાન આપો હવે ઓમના નિયમની પહેલા તો આકૃતિ દોરું છું જો બરાબર કઈ રીતે આકૃતિ દોરું છું આકૃતિ હોય તો તમે મારી સાથે સાથે દોરતા જશો તો વધારે સારું એટલે તમને શું વધારે ખબર પડે ઓકે। પછી તમારી ઈચ્છા તમારે દોરવી હોય તો દોરવા ને તો ચાલે ના દોરો તો એવું કંઈ જરૂર નથી પણ જે વિદ્યાર્થી મિત્રોને થોડું વધારે સમજવું હોય ને એ દોરી શકે છે ઓકે તમારા માટે જ છે મારા માટે નથી તમને ખબર પડે એટલા માટે જ હું દોરું છું બાકી મને તો ખબર જ છે આવું કેમ થાય છે। અક્કી એટલે કડ એ તો ખબર છે ને હા એ તો ખબર જ હોય ને સાહેબ કેવા સવાલો કરો છો ચલો હવે આ વસ્તુ પૂરી એના પછી જોજો બરાબર મજા આવશે ખરેખર બહુ મસ્ત મજાનો ટોપિક છે આ કેવો છે બહુ સરસ મજાનો ટોપિક છે સરસ મજાનો એટલા માટે કે આ ટોપિકમાંથી આપણને ઘણું બધું એમ શીખવા મળે આ ટોપિકમાંથી આપણને ઘણું બધું શું થાય છે શીખવા મળે છે। બરાબર બ્લેક બોલ પેન લઈને આવું સોરી બ્લેક કે રેડ લઈને આવું એટલે થોડું તમને વધારે ખબર પડે ચલો આ એક વિદ્યુત પરિપથ બની ગયો સાહેબ વિદ્યુત પરિપથ અધૂરો છે કઈ રીતે જો હવે આ વિદ્યુત પરિપથ મેં અધૂરો દોરો કઈ રીતે જો હવે અહીંયા ધ્યાન આપો કઈ રીતે અધૂરો એ પણ સમજાવું તમને ચલો હવે આ વિદ્યુત પરિપથ કઈ રીતે અધૂરો ખબર હવે આ વિદ્યુત પરિપથમાં મેં વિદ્યુત પ્રવાહ તો બતાવ્યો નથી કે કઈ બાજુથી પસાર થાય છે તો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ
એટલે કે જે ઋણ વિદ્યુત ભાર છે ત્યાંથી આ વિદ્યુત ભાર શું થાય છે, સોરી વિદ્યુત પ્રવાહનું શું થાય છે, વહન થાય છે. શું થાય છે? વહન. ચલો ક્લિયર, મસ્ત મજાનું. ઓકે, હવે આપણને સમજવા મળશે કે આમાં શું કહેવા માંગે છે. જો હવે એક વસ્તુ પહેલાં તો તમને સમજાવી દઉં કે આ જે પરિપથ દોર્યો ને, એ આ પરિપથમાં મેં કયો તાર વાપર્યો છે ખબર, એની પણ ચર્ચા કરી લઉં. જળ મૂળમાંથી આપણે ઉખાડીએ. આ જે મેં પરિપથ દોર્યો છે ને, એ પરિપથમાં તમને દેખાય છે આ બધું? આ મીન્સ આ દેખાય છે ઊભા અને આડા જે લાઇન જેવું તમને દેખાય છે, શું છે? તાર છે. શું છે? તાર. હવે એ ધાતુનો તાર છે. શેનો છે? ધાતુનો. પણ કઈ ધાતુ? નિક્રોમ. કઈ? નિક્રોમ. નિક્રોમ તાર છે. કયો છે? નિક્રોમ તાર. હવે નિક્રોમ તાર છે ને, એ પણ ઘણા સાહેબ જો બહુ હોશિયાર હોય ને સાહેબ, તો તમને એ પણ પૂછે કે નિક્રોમ છે, નિક્રોમ કેવી છે? મિશ્ર ધાતુ છે. કેવી છે? મિશ્ર ધાતુ. નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. નિક્રોમ એ શું છે? મિશ્ર ધાતુ છે. કેવી છે? મિશ્ર ધાતુ. હવે મિશ્ર ધાતુમાં પણ બીજી કોઈ ધાતુનો ઉમેરો થયો છે ને? હા, તો કઈ કઈ છે? જો નિકલ, ક્રોમિયમ, મેગેનીઝ અને લોખંડ. નિક્રોમ આ ચાર ધાતુ ભેગી થઈ નિક્રોમ બને છે. નિક્રોમ આ ચાર ધાતુનું શું છે? મિશ્રણ. કઈ? નિકલ, ક્રોમિયમ, મેગેનીઝ અને લોખંડ. તમને એક્ઝામમાં પૂછે કે ઓમના નિયમમાં, તમને એક્ઝામમાં પૂછે કે ઓમના નિયમમાં કયો તાર વાપરવામાં આવે, તો યાદ રાખવાનું નિક્રોમ તાર. કયો આવે? નિક્રોમ. અને નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. એમાં કઈ ચાર ધાતુ આવે? નિકલ, ક્રોમિયમ, મેગેનીઝ અને લોખંડ. આ ફંડા ફોકસ છે, તમારા માટે જ ખાસ લખ્યું છે બરાબર. જેની ઈચ્છા હોય આ બધું એક્સ્ટ્રા લખી શકે, જેની ઈચ્છા હોય કે ના મારે વધારે જાણવું છે તો એમને લખવાનું, બાકી જેમને જાણવાની ઈચ્છા નથી એ નહીં લખે તો પણ ચાલશે. ચલો હવે એક ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. એ ડાયાગ્રામમાં મેં અહીંયા એક્સ વાય તાર એટલે કે નિક્રમનો તાર બતાવેલો છે. હવે હવે આ તારમાં એટલે કે સોરી આ નિયમની અંદર આપણે, આ નિયમની અંદર આપણે ટોટલ ચાર અહીંયા કોષ બતાવેલા છે. કેટલા? ચાર વિદ્યુત કોષ બતાવેલા છે. કેટલા? ચાર વિદ્યુત કોષ. જો કઈ છે અહીંયા ધ્યાન આપો. હવે પહેલો, બીજો, એક, બે, ત્રણ અને ચાર. હવે થિયરીની શરૂઆત થાય છે. થિયરીની એટલે સમજવાની. ઓકે, ચાર અહીંયા મેં વિદ્યુત કોષ બતાવેલા છે. કેટલા? ચાર વિદ્યુત કોષ. ચાર વિદ્યુત કોષ મેં બતાવેલા છે. કેટલા? ચાર વિદ્યુત કોષ. ચલો આ પતી ગયું, ત્યાર પછી આ સમજાય લો. જો હવે એક્સ અને વાય આ બંને છેડા વચ્ચે આપણે અત્યાર સુધી શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતા હતા. આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે આની નિશાની તો તમને ખબર જ છે. આ શું છે? અવરોધ છે. શું છે? અવરોધ. એટલે આર. અવરોધ એટલે આર. ચલો આ શું છે? એ મીટર. શું છે? એ મીટર. એ મીટરનું કામ શું? વિદ્યુત પ્રવાહ માપવાનું. જે તારમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ માપવાનું કામ કોનું? એ મીટરનું. આ શું છે? વોલ્ટ મીટર. હવે વોલ્ટ મીટર શું માપે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર? ઓકે, વોલ્ટ મીટર. આ એ મીટર ને આ શું છે? કળ છે. શું છે? આ કળ. અને આ વિદ્યુત પ્રવાહ. ચલો ક્લિયર. હવે હું શરૂઆત કરું છું. હવે હું શરૂઆત કરું છું. ચલો આ ઓમનો નિયમ છે ને બીજી આ રીતે પણ પૂછાઈ શકે. ઓમનો નિયમ બીજી આ રીતે પણ પૂછાઈ શકે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજ્યો. ઓમનો નિયમ બે રીતે પૂછાય. એક તો ઓમનો નિયમ પોતે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવો, અથવા વિદ્યુત પ્રવાહ વચ્ચેના અથવા વચ્ચેનો સંબંધ મેળવો. આ બે રીતે પૂછાય. શું કહું છું સાંભળો બરાબર. હા, શું કહું છું સાંભળજો. આ ક્વેશ્ચન બે રીતે પૂછાય. એક તો ઓમનો નિયમ પોતે છે જ, બીજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવો. આ બંને રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. અહીંયા અથવા લખી નાખું. ચલો હવે મારે તમને વસ્તુ જે સમજાવી છે એની હવે ચર્ચા કરું છું. મારે તમને એવી વસ્તુ સમજાવી છે, મારે તમને એવી વસ્તુ સમજાવી છે કે આ જે મેં એક ડાયાગ્રામ દોર્યો છે એ ડાયાગ્રામની અંદર જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું ત્યારે હું અનુક્રમે વિદ્યુત કોષ બદલીશ.
विद्युत कोष बदलीस एटले कई रीते, जो पहला तो एक विद्युत कोष आपीस, त्यार पछी बीजो विद्युत कोष राखीस, त्यार पछी तीजो विद्युत कोष राखीस, अने त्यार पछी चौथो विद्युत कोष। एटले के दरेक वखते हूँ विद्युत कोष बदलीस, पहला तो खाली आ डायग्रामनी अंदर, आ परिपथनी अंदर, आ जे तारनो एक परिपथ बनायो छे ए परिपथनी अंदर हूँ खाली एक ज विद्युत कोष राखीस, बीजो तीजो अने चौथो विद्युत कोष लईश नहीं, खाली एक विद्युत कोष राखीस। જ્યારે હું એક વિદ્યુત કોષ રાખું છું ત્યારે મને મને ત્યારે મને બે પ્રકારના રીડિંગ મળશે। પહેલું, હવે રીડિંગ કઈ રીતે મળે? ચોક્કસ જ્યારે આવું એક પરિપથ બનાવેલું હોય ને ત્યારે તમારી લેબની અંદર, એટલે કે ફિઝિક્સની લેબની અંદર તમને સ્કૂલમાં લઈ જશે, ઓકે? તો ફિઝિક્સની લેબની અંદર તમને બે સાધનો આપેલા હશે, એક વોલ્ટમીટર અને એક એમીટર, વોલ્ટમીટર અને એમીટર। હવે વોલ્ટમીટર અને એમીટરને આ વિદ્યુત કોષ સાથે શું હશે? જોઈન્ટ હશે। विद्युत कोष साथ शू हे जॉइंट, और एक बीजो जो वायर छेड़ो हे ये छेड़ो क्या हे? स्विच आग हे। जैसे तुम स्विच ऑन करशो, जयरे तुम स्विच ऑन करशो तेरे एक विद्युत कोष तुम राखशो तेरे तमने वोल्ट मीटर रीडिंग मल्से, एट्ले विद्युत स्थितिमान मल्से, विद्युत स्थितिमान तफावत मल्से। धारो कि तुम एक विद्युत कोष राखो तो तमने विद्युत स्थितिमान तफावत के मे 1.5। હવે 1.5 આપણને કઈ રીતે ખબર પડી? કે જે વોલ્ટમીટર નામનું સાધન હોય છે ને, વોલ્ટમીટર, એની અંદર એક આ રીતની 100 પ્રકારનું 100 એમ ફરતી હોય, 100 એમ ફરે, અને એક વિદ્યુત કોષ રાખીએ જ્યારે 100 જે અટકે ને ત્યાંનું આ શું જે માપ છે 1.5 વોલ્ટ, કેટલું છે 1.5 વોલ્ટ, ત્યારે એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો હોય, વિદ્યુત પ્રવાહ કેટલો હોય એ પણ તમને અહીંયા બતાવે। ધારો કે 1.5 હોય, 1.5 વોલ્ટ મીટર હોય, હવે જ્યારે 1.5 વોલ્ટ મીટર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ, ત્યારે વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળે? 0.1 કેટલો મળે? 0.1। એટલે કે આ શું વિદ્યુત કોષ, આ શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આ શું છે વિદ્યુત પ્રવાહ, ક્લિયર? હવે એ મીટર પણ હોય અને વોલ્ટ મીટર પણ હોય, આ બંને સાધન હોય, શું હોય? સાધન, કે જે વિદ્યુત સ્થિતિમાન અને એ મીટર, સોરી, વિદ્યુત પ્રવાહ માપે। ચલો હવે બીજો વિદ્યુત કોષ લો, એટલે કે બે વિદ્યુત કોષ, તો આમાં કેટલું મળશે મને? 3 મળશે, અહીંયા કેટલા મળશે? 0.5। આ તો જસ્ટ મેં તમને બતાવ્યું, આવું તમે રીડિંગ કરો ને તો જ તમને આવું મળે। આ તો ખાલી અત્યારે જસ્ટ તમને એક થિયરી ગોખવીને પણ એટલા માટે બતાવું છું। હવે ત્યાર પછી 3 નંબર 3 કોષ લઉં, ત્યારે અહીંયા કેટલા મળે? 4.5 અને 0.3। જ્યારે હું ચારે કોષ એક શ્રેણીમાં જોડું તો અહીંયા મને કેટલા મળશે? અહીંયા 6, અને અહીંયા કેટલા મળશે મને? 0.4। ચલો આ તો મને શું મળ્યું? વોલ્ટમીટર, ને અહીંયા શું મળ્યું મને? વિદ્યુત પ્રવાહ। ચલો વિદ્યુત પ્રવાહ એટલે કે આ વોલ્ટમીટરથી મળ્યું અને આ એમીટરથી મળ્યું। હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા શું મળ્યું મને? વિદ્યુત પ્રવાહ મળી ગયો। હવે આ બંનેનો આપણે શું લેવાનું? ગુણોત્તર, એટલે V upon I, V એટલે કેટલા? 1.5, અને I એટલે કેટલા? 0.1। એટલે કે V upon I નો મને શું મળે? ગુણોત્તર, એટલે 1.5 ભાગ્યા 0.1 તમે કરશો તો તમને એનો જવાબ મળશે। એટલે તમને કયો સંબંધ મળ્યો? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મળી ગયો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોનો સંબંધ મળ્યો? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ। હવે બીજી એક વસ્તુ, કે ચલો તમને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ એ બંને વચ્ચેનો તમને સંબંધ મળી ગયો, ઓકે? એ બંને વચ્ચેનો સંબંધ મળી ગયો, એ તો ઠીક છે, ચલો સાહેબ આ તો ખબર પડી ગઈ। પણ જ્યારે આનો આલેખ દોરવામાં આવે, જ્યારે આનો આલેખ દોરવામાં આવે, જેમ તમે ખબર ગણિતમાં તમે આલેખ ભણ્યા XY, ઓકે? એવો આલેખ જો આની અંદર દોરવામાં આવે તો અહીંયા તમને બતાવું છું। ધારો કે અહીંયા એક્સ લઉં અને અહીંયા વાય અક્ષ, આ બંને અક્ષ છે। હવે વી અને આઈ આ બંને વચ્ચેનો આલેખ એટલે કે ગ્રાફ શું મળે આપણને? અહીંયા વી લઈએ, અહીંયા શું લઈએ? આઈ, તો બંને વચ્ચેનો ગ્રાફ આપણને શું મળે છે? સુરેખ મળે છે। તમને એક્ઝામમાં પૂછાય કે વી વિરુદ્ધ આઈ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધનો આલેખ શું મળે, તો શું આવે? સુરેખ મળે। શું મળે? સુરેખ। કઈ રીતે ખબર પડી? એક સીધી લાઇનમાં છે, શું છે? સીધી લાઇનમાં। એટલા માટે આ આલેખ કેવો આવશે? સુરેખ આવશે। કેવો આવશે? સુરેખ, ક્લિયર? કેવો આવશે? સુરેખ આવશે, ઓકે? ચલો સુરેખ આલેખ આપણને અહીંયા મળી ગયો। એટલે આ પોઈન્ટમાંથી આપણે બે વસ્તુ યાદ રાખવાની છે। કેટલી વસ્તુ? બે વસ્તુ। એક તો જ્યારે તમે આ પરિપથ બનાવી દીધો અને ત્યાર પછી તમે સ્વિચ ચાલુ કરો છો, અને સ્વિચ ચાલુ કરો ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે અહીંયા ખાલી એક જ કોષ લેવાનો। જ્યારે તમે એક કોષ લો છો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને કેટલો મળે છે? 1.5, અને વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે? 0.1। હવે બીજી વસ્તુ એ સમજવા કે તમે જેમ જેમ કોષ વધતા રાખો છો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વધતો જાય છે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, બીજી એક મહત્વની વાત કે આ ઓહ્મનો નિયમ
विद्युत स्थितिमानो तफावत अने विद्युत प्रवाह वच्चेनो संबंध दर्शाववा माटे उपयोग थाय छे। क्लियर। हवे ओमनो नियम छे तो ओमना नियममां बीजो एक अवरोधनो पण उपयोग थाय छे। अवरोध छे शुं? आ अवरोध छे शुं एनो तो साहेब तमे उल्लेख कर्यो ने, तो चलो हवे पछीनी थीरीमां आपणे एनो पण उल्लेख करीए। तो पहेला बोर्ड पर वस्तु तमारे लखी तो लखी नाखो एक वार, त्यार पछी आपणे ओमनो नियम ओरिजिनल शुं छे ए भणीए। ओके, आ शुं छे? विद्युत कोष, विद्युत स्थितिमानो तफावत एटले के वोल्ट, विद्युत प्रवाह एटले शुं आवे? आई। विद्युत प्रवाह एटले आई एमीटर, अने अहींया शुं आवशे? वी अपॉन आई नो गुणोत्तर। चलो पहेला आटलू लखी नाखो, त्यार पछी आपणे ओमना नियमनी शुरुआत करीए। रियल ओमनो नियम जे छे चलो त्यार पछी आपणे ओमनो नियम जे तमारे एग्जाम में पूछाय छे एनी चर्चा करिए। ओमनो नियम लखी अवरोधनो SI एकम व्याख्यायित करीने समझाओ। साहेब ओमना नियमनी अंदर अवरोध तो खाली एक मेहमान गति ज छे। ओमना नियमनी अंदर अवरोध तो खाली मेहमान ज छे। भाई मेहमान तो छे, जेम जेम रासायणिक प्रक्रिया में अथवा तो रासायणिक समीकरण में जेम पेली उद्दीपक होय छे ने, उद्दीपक उद्दीपकनुं काम केवुं एम वधारे तमने प्रक्रिया में देखाय नहीं, पण एना वगर प्रक्रिया शक्य नथी। बस आमां एवुं ज छे। आ ओमनो नियम छे तो ओमना नियम वगर अवरोध केवो छे? एटले के अवरोध वगर ओमनो नियम केवो छे? अधूरो छे। केवो छे? अधूरो। बस एवुं ज छे। आमां जोजो बराबर। चलो ओमनो नियम, पहेला तो ओमनो नियम छे शुं? ओमनो नियम लखी आपणे, सांभळजो बराबर। अचळ તાપમાને, અચળ તાપમાને વાહકના, અચળ તાપમાને વાહકના તારમાંથી, અચળ તાપમાને વાહકના તારમાંથી, હવે વાહકના તારમાંથી પસાર શું થાય? વિદ્યુત પ્રવાહ થાય ને? અચળ તાપમાને વાહકના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક, તે વાહકતાના, તે વાહકતાના બે છેડા વચ્ચે, બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના, બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, તફાવતના સમપ્રમાણમાં હોય છે। શું કહેવા માંગે છે સમજો બરાબર। અચળ તાપમાને એટલે કે જે આપણે હમણાં એક ડાયાગ્રામ દોર્યો તો એ ડાયાગ્રામમાં અચળ તાપમાન રાખવામાં આવે। અચળ તાપમાને વાહકના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકતાના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય। હવે સમજો, સમપ્રમાણ એટલે કે સરખા પ્રમાણમાં હોય। કેવા? સરખા પ્રમાણમાં। એટલે કે વિદ્યુત પ્રવાહને તમે બે આપો તો તમારે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પણ બે આપવા પડે। કેમ? બંને સમપ્રમાણમાં છે એટલા માટે। હવે હવે આપણે એક વસ્તુ, વિદ્યુત પ્રવાહ આઈ, વિદ્યુત પ્રવાહ આઈ એટલે કે વાહક તારમાંથી, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ આઈ અને વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ આઈ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકીએ છીએ। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકીએ છીએ। એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વચ્ચેનો સંબંધ, બંને વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે। જોજો કઈ રીતે બંને સમપ્રમાણમાં છે એટલે અહીંયા શું લખી શકાય? આઈ ચલે છે વી। શું વંચાય એને? આઈ ચલે છે વી। બંને સમપ્રમાણમાં છે, જોજો તમારા માટે ફર્સ્ટ ટાઈમ આવી થિયરી આવી છે। આઈ ચલે છે વી, આને આ રીતે પણ લખી શકાય, વી ચલે છે આઈ। આવું તમે ખબર સમીકરણ ચેપ્ટરમાં ભણી ગયા કદાચ તમને યાદ હોય તો। પદોની એટલા બદલી કરીએ તો જવાબમાં કંઈ ફરક નથી આવતો, એટલે કે ડાબી બાજુવાળું પદ જમણી બાજુ અને જમણી બાજુવાળું પદ ડાબી બાજુ લઈ જઈએ તો પ્રશ્નના જવાબમાં એટલે કે સમીકરણમાં કંઈ, સમીકરણના ઉકેલમાં કંઈ જ ફરક પડતો નથી। વી ચલે છે આઈ। હવે જોજો, હવે આર કઈ રીતે ઉત્પન્ન થાય છે જોજો। વી ઇઝ ઇક્વલ ટુ, વી ઇઝ ઇક્વલ ટુ અચળાંક ગુણ્યા આઈ, વી ઇઝ ઇક્વલ ટુ અચળાંક ગુણ્યા આઈ। હવે અચળાંક એટલે શું આવશે? આર। તો વી ઇઝ ઇક્વલ ટુ, વી ઇઝ ઇક્વલ ટુ અચળાંક એટલે શું આવશે? આર, આર ગુણ્યા આઈ, વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ। હવે અચળાંક આર કેમ આવ્યો પણ તમને સમજાવી દઉં, વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ
v is equal to r गुणिया i, इले v is equal to r i थे ही गया, जो हवे, हवे वस्तु समझ जो, हवे आज ये समीकरण छे, आज ये समीकरण आयु, ये समीकरण मा r a सू छे, ये समीकरण मा r a सू छे, तो लखवानु, आपेल समीकरण मा r a वाहक तार मा थी, r a वाहक तार मा थी, पसार थतो जे विद्युत प्रवाह छे, પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો એક અચળાંક છે શું છે એક અચળાંક એટલે કે વાહક તારમાંથી જે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એ બંનેનો શું છે અચળાંક છે શું છે અચળાંક હવે r એ શું છે અચળાંક r એ અચળાંક છે એવું લખવાનું r એ અચળાંક છે r એ શું છે અચળાંક છે ચલો હવે બીજી એક વસ્તુ કે અવરોધ છે તો અવરોધ એક વાહકનો ગુણધર્મ છે અવરોધ એક શું છે વાહકનો ગુણધર્મ છે તો અવરોધ એ શું કરે છે ખબર છે તમને વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય ને વાહકમાંથી વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય જ્યારે વિદ્યુત ભારનું વહન થાય ને ત્યારે વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના વહનનો શું કરે છે વિરોધ કરે છે વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના વહનનો વિરોધ કરે છે કોણ કરે છે વિદ્યુત ભારના વહનનો વિરોધ કોણ કરે છે અવરોધ કરે છે કોણ કરે છે અવરોધ વિરોધ કરે છે એ અવરોધ માટે વાહકનો એક શું છે ગુણધર્મ છે એટલે કે અવરોધનો વાહક માટેનો ગુણધર્મ વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના વહનનો શું કરે છે વિરોધ કરે છે હવે અવરોધ છે તો અવરોધનો SI એકમ શું આવે અવરોધનો SI એકમ શું આવે ओम आवे शू आवे ओम हवे एनी संज्ञा कई आवे एनी संज्ञा जोजो बहु मस्त मजानी छे ओमेगा छे शू छे ओमेगा शू छे ओमेगा अवरोधनो SI एकम ओम छे अने संज्ञा शू छे ओमेगा छे शू छे ओमेगा क्लियर विद्यार्थी मित्रो ओके शू छे ओमेगा क्लियर ओके चलो हवे एक बीजी वस्तु हवे आ तो आपणने मळी गयो के एनो एकम शू छे ओमेगा छे हवे અવરોધનો SI એકમ ઓમ મળી ગયો બરાબર ઓકે અવરોધનો SI એકમ આપણને શું મળી ગયો ઓમ હવે ઓમ મળ્યો તો ચલો નો ડાઉટ આપણને એ ખબર પડી ગઈ કે ઓમ એટલે ઓમેગા પણ મારે આને અહીંયા મેં V is equal to RI લખ્યું શું લખ્યું મેં V is equal to RI હવે આ V is equal to RI છે એ V is equal to RI માં આપણો મેન હીરો શું છે ओम छे कौन छे ओम अने ओम मा पण मेन हीरो अवरोध छे शू छे अवरोध तो ओम ना नियम मुजब हवे ओम मा ओम नो नियम छे एमा मेन शू छे अवरोध तो अहींया लखवानुं ओम ना नियम मुजब चलो पहला तो आपणे लखी नाखी V is equal to IR હવે મેન આપણા માટે શું છે આર છે તો આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ લખાય આઈ કે જશે અહીંયા વીના છેદમાં એટલે આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય વી અપોન આઈ લખી શકાય હવે આર છે તો આરનો એકમ શું છે ઓમેગા શું છે ઓમેગા વીનો એકમ શું છે વોલ્ટ અને આઈ વિદ્યુત પ્રવાહનો એકમ શું છે એમ્પિયર શું છે એમ્પિયર શું છે એમ્પિયર શું છે એમ્પિયર એટલે કે એક ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એક વોલ્ટ પ્રતિ એક એમ્પિયર હવે આના ઉપરથી મારે અવરોધની વ્યાખ્યા બનાવવી હોય તો શું બને અવરોધના SI એકમની વ્યાખ્યા આવી બને સમજો બરાબર જો બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તેમાંથી પસાર થતો
तेमाथी पसार थतो विद्युत प्रवाह एक एम्पियर होय तो एवं कहवाय। हवे कई रीते जो तमने समझाव, हवे एक एम्पियर कई रीते जो, हवे एक एम्पियर तो ते वाहक नो अवरोध, हवे एक एम्पियर कई रीते, धारो के अहीं एक्स अने अहीं वाय दोरू छू, तो बंने जे विद्युत स्थितिमानो तफावत छे तो केलो एक वोल्ट लई लो, केलो जे एक वोल्ट हवे एक वोल्ट छे अने प्रवाह जे पसार थाय छे ए प्रवाह पण केलो छे एक एम्पियर छे, तो ऑब्वियसली आपणने एटली तो खबर होवी जोईए, जो आ बंने एक एम्पियर होय, सॉरी आ बंने एक होय एटले के एक एम्पियर अने एक वोल्ट होय तो आपण केटला होय एक ओम होय, केटला होय एक ओम होय ने, तो लखी शकाय तो वाहकमांथी एक ओमेगा अवरोध पसार थाय। तो ते वाहकनो अवरोध एक ओमेगा होय तेम कहेवाय। क्लियर? अवरोधना एसआईकमनी व्याख्या आवी थाय, जो बे छेड़ा वच्चेना विद्युत स्थितिमानो तफावत एक वोल्ट होय अने तेमाथी पसार थतो विद्युत प्रवाह एक एम्पियर होय तो ते वाहकनो अवरोध एक ओम होय तेम कहेवाय। जो कई रीते, एक वोल्ट प्रति एक एम्पियर, अने मारे बीजी रीते लखवू तो आ रीते पण लखी शकाय। आ वस्तु आपणे पहेला समझाई दीधी छे। बीजी एक वस्तु तमने एक्जाममां पूछे के ग्रीक छे, सॉरी ग्रीक के अवरोधनो जे एसआई एकम ओमेगा छे, तो ओमेगानी जे निशानी संज्ञा आवी ए संज्ञा कई भाषानी छे, तो लखवानुं के ग्रीक ભાષામાંથી એટલે કે ગ્રીક સંજ્ઞા છે, કેવી છે? ગ્રીક સંજ્ઞા છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું।